નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જણાવીશું કે દાદા બાપુએ કહ્યું હતું કે વિદેશની ધરતી પરથી એક ભૂતળું આવી રહ્યું છે. એટલે કે એક બેનને જે યુકેમાં રહે છે તેમને એક જીન ખૂબ હેરાન પરેશાન કરી રહ્યું છે. આજના વિડીયોમાં આપણે એ બેન સાથે વાત કરાવીશું અને જાણીશું કે આખરે એ બેનને શું થતું હતું, એ સમગ્ર વાત આપને જણાવીશું અને સાથે બીજા પણ પરચા બતાવીશું કે જેમાં એક દીકરાને થેલેસેમિયા નામનો રોગ હતો જેને દાદાએ પરચો આપ્યો છે, અને સાથે જ એક 108ના ડૉક્ટરનો પરચો પણ બતાવીશું. આ વિડીયો ખૂબ રસપ્રદ થવાનો છે, માટે આ વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો. અને હા મિત્રો, બીજી એક ખુશ ખબર આપને જણાવી દઈએ કે આપ સૌના સપોર્ટથી હાલ જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને 5 લાખ સબસ્ક્રાઈબર પૂર્ણ થયા છે, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપનો પ્રેમ આમ જ અમને મળતો રહે અને ભક્તિ અમૃતને આપ પણ આવી રીતે જ સપોર્ટ કરતા રહેજો. સુરાપુરા દાદા અને મા મોગલને એક જ પ્રાર્થના કે ભક્તિ અમૃત પરિવાર અને જે કોઈ પણ આ વિડીયો જોઈ રહ્યા છે તેમના દરેક પ્રકારના દુઃખ દૂર થાય. તો ચાલો મિત્રો, વધુ સમય ના લેતા ફટાફટ આ વિડીયો જોઈ લઈએ. નમસ્કાર મિત્રો, અત્યારે આપણે બોડાદમાં છીએ. ત્યાં એક મોટો પરચો છે જે બેન યુકેથી આવ્યા છે અને અહીંયા આવીને એમને કેવું પરચો એમનો થયો આપણે એમની સાથે વાત કરીએ. જય માતાજી. જય માતાજી બધાને. જય માતાજી. અને તમે ક્યાંથી આવ્યા અને એનો કોન્ટેક્ટ કેવી રીતે તમને થયો? હું યુકેથી આવું છું, લંડન મેન્ચેસ્ટરથી. મેં છેલ્લા 6 મહિનાથી ભક્તિ અમૃતનો વિડીયો જોતી હતી, એમાં મને સુરા દાદાનો કોન્ટેક્ટ થયો. એમના સેવકોને મેં 6 મહિના વચમાં કોન્ટેક્ટ કર્યા, કોઈ મને બરાબર રિસ્પોન્સ ના કર્યો, પણ છેલ્લા 2-3 મહિનાથી વધારે રિસ્પોન્સ મળતા સુરા દાદાએ દાનબા ભુવાજીએ મને અહીંયા બોલાવી. હું તાત્કાલિક આવી, એમને મારું સારું વેલકમ કર્યું, મને સારી રીતે રાખી, મને ચા પાણી પૂછ્યું, મને ખાવાનું પૂછ્યું, મને સારો રિસ્પોન્સ કર્યો. મારા માટે એમને બહુ ટાઈમ આપ્યો. તમને શું તકલીફ હતી? મને નકારાત્મક આત્મા છે, મને હેરાન કરે છે, જીન છે, તો મને રોજ રાતના બહુ જ હેરાન કરે છે. એમાં તો મને આવવું પડ્યું હતું દાદાનો વિડીયો જોઈને. મને આશા છે કે દાદા એ મારું ભગાડી દેશે અને મને સારી કરી નાખશે. તો એમાં તો હું દાદાનો ખૂબ ખૂબ આધાર છું. જે કોઈ આ વિડીયો જોઈ રહ્યા છે તેમને તો તમે વિશ્વાસ રાખો, દાદા ભોળા દાદા જેવું દુનિયામાં કોઈ નથી. 100% વાત જે આ બેન બોલ્યા છે કે દાદા તમને ગમે અડધી રાત્રે પણ તમે અહીંયા આવશો એટલે તમારા હેલ્પ માટે અહીંયા એમના સેવકો અને દાદા ઊભા જ રહી છે. અને આ બેન જેમ કીધું કે તમને અહીંયા આવશો એટલે ભાવ પણ સારો મળે છે. દાદાના દાદા એવા વ્યક્તિ છે કે એવું નથી કે ભોળા છે, સિમ્પલ છે, અને એમનામાં કોઈ એવું નથી, બધા નાના મોટા બધા માણસો જોડે મળે છે. તમે અમારા વિડીયોમાં ઘણીવાર જોજો, દાદા બહાર આવે છે અને દાદા બધાની સામું જોવે છે અને વાતો કરે છે અને બધાને, અને અહીંયા ખૂબ માણસો ભક્તો પણ બહુ જ અહીંયા આવે છે. બસ એટલું જ કહેવાનું કે તમે અહીંયા આવો, દર્શન કરો દાદાના, અને તમારું જે દુઃખ છે અહીંયા આવો અને મૂકીને તમે જાઓ. જય સુરપુરા દાદા. અમને એક ભક્ત મળ્યા છે તો આપણે એમને સાથે વાતચીત કરીએ, એમને તકલીફ હતી એ દૂર થઈ છે. જય માતાજી. જય માતાજી. જય સુરાપુરા દાદા. જય સુરાપુરા દાદા બોલો. તમે ક્યાંથી આવ્યા છો, તમારું નામ શું છે? મારું નામ મેણસુરભાઈ ભીમાભાઈ કુવાડિયા. અમે જાતે આહિર છીએ, આ મારો દીકરો છે. અમે સિયોર પાસે ખાખરિયાથી આવી છીએ, ભાવનગરથી. અને અમારે આને થેલેસેમિયા મેજર હતું. 12 વર્ષનો થયો છે, 11 વર્ષ થાય એને બ્લડ ચડાવું છું. અને હું આવ્યો એને 10 મહિના થઈ ગયા, 11 મહિના. મને ખબર પડી કે અહીંયા આ રીતનું દાદાના સાનિધ્યમાં છે, તો અમે ઓનલાઈન વારો લખાયો હતો. અમારો વારો આવ્યો અને અમે અહીંયા હતા દાદાએ. ત્યારે દાદાએ એવું કીધું હતું અમે કે ભાઈ થઈ જશે, દાદા ઉપર શ્રદ્ધા રાખજો. અને દાનબા બાબુ એવું કીધું કે આ રીતનું છે, દાદા ઉપર શ્રદ્ધા રાખો એટલે થઈ જશે. એટલે અમે પછી દર મંગળવારે, તો હું તો આવું જ છું દર મંગળવારે, અને 2 મહિનાનું દાદાએ કીધું હતું પછી મને મળજો. પછી એ પછી એક ફેર બ્લડ ચડાવ્યું આવ્યા પછી. પછી આજે એને ટૂંકમાં 5 મહિના થયા કન્ટિન્યુ, 6 મહિના એક ફેર પણ બ્લડ ચડાવ્યું નથી. અને એમના ટકા પણ કરાવ્યા છે કે ભાઈ કેટલું એને છે, બ્લડ વધે છે. 8.7 હતું, પછી 8.9 થયું, પછી 10.6 થયું, પછી મેં ટકા નથી કઢાવ્યા. પછી દાદા ઉપર છોડી દીધું છે અને દાદાએ મારા દીકરાને એક ફેર પણ બ્લડ ચડાવવા નથી દીધું. આજે
દસ મહિના જેવું થયું, સાત મહિના તો નથી ચડાય, હું આવ્યો એને દસ મહિના થયા દાદા એ. આ રીતનું દાદા ઉપર અમને શ્રદ્ધા છે, અમે દર મંગળવારે આવીએ છીએ અહીંયા. ખૂબ જ સરસ. જો આ મોટો પરચો છે દાદાનો, કે જે બાળકને આજે અત્યારે એની ઉંમર કેટલી છે? અત્યારે એની આ 13મું વર્ષ ચાલે છે, 11 વર્ષ ચડાવ્યું, 12મા વર્ષથી અહીંયા આવ્યો હું, અને ટૂંકમાં 10 મહિના જાય એમાં હાથ આ છઠ્ઠો મહિનો હાલે નથી ચડાવ્યું એમને, બ્લડ મેં એક પણ ફેર નથી ચડાવ્યું, અને ટકા પણ કરાવ્યા. બાકી થેલેસેમિયામાં કોઈ એવું નથી કે આના ટકા કરાવવા પડે. મિત્રો, આ પરચો એટલા માટે અમે બતાવીએ છીએ કે કોઈ દુખિયારા હોય અને એમને ખ્યાલ ના હોય કે અહીંયા કોઈ પણ બીમારી તમે હશે અને તમે અહીંયા આવશો, તો દાદાને શ્રદ્ધા રાખજો, તમારી બીમારી અવશ્ય દૂર થાય છે. એનું આ જાગતું સ્વરૂપ બાળક છે, જે એને એટલી તકલીફ હતી અને એ લોકો અહીંયા આવ્યા અને 10 મહિનાથી એને બ્લડ ચડાવવામાં આવ્યું નથી. 15 દિવસે બ્લડ ચડાવજો. તમે જોઈ શકો, એના પપ્પા કહે છે કે દર 15 દિવસે એને બ્લડ ચડાવવામાં આવતું હતું, અત્યારે 7 મહિના થયા છે, એને એક વખત પણ બ્લડ પણ નથી ચડાવ્યું અને લોહીના ટકા એને રિપોર્ટેય નથી કરાયો. બોલો સુરાપુરા દાદાની જય. મારું નામ કૈલાસ આહિર છે, અમે નેસડાના રહેવાસી છીએ, હાલ અમદાવાદ રહીએ છીએ. હું પોતે મેડિકલ સાયન્સ કરેલું છે, હું 108માં ફરજ બજાવું છું. છેલ્લા 3 વર્ષથી મારા શરીરમાં એવી તકલીફ હતી કે મને એક કોઈ પણ મંદિરમાં હું જઈ શકતી નથી. ઇવન અમારા ઘરમાં પણ જ્યારે કોઈ મંદિરમાં દેવસ્થાનમાં દર્શન કરતી ત્યારે આખું શરીર અટકી પડતું હતું. હું 3-3 કલાક મારી આંગળી પણ નથી હલતી. પછી મેં દાદાનો વિડીયો જોયો અને મારા એક ભાઈના થ્રુ અમે અહીંયા દાદાના સાનિધ્યમાં આવ્યા. દાદાના સાનિધ્યમાં આવ્યા પછી દાદાની મારા પર એવી કૃપા થઈ કે ત્રણ જ મંગળવારમાં મને એકદમ જ બધું સારું થઈ ગયું. અત્યારે હું બધા જ મંદિરમાં પણ જાઉં છું અને બધે જ દર્શન પણ કરું છું, પણ મારા શરીરમાં હવે એ વસ્તુ પ્રવેશતી નથી બિલકુલ. જય સુરાપુરા દાદા. અહીંયા તમને એક વાત ખાસ જણાવી દઉં કે તમે જોઈ શકો છો આ બાળક અત્યારે તો એટલા જ છે જે બીજા હતા, એ ઘરે ગયા છે. સોમવાર રાતના અમે આ લોકોને જોઈએ છીએ કે અહીંયા સેવા આપે છે, ખરા બપોરે ગાડી ઉપર સ્ટીકર લગાડે છે, અને તમે જોઈ શકો છો બધાએ દાદાની ટી શર્ટ પહેરી છે. અને આ બાળકોની ઉંમર વધીને 15 વર્ષ સુધીના હશે, 13-14-15ના હશે, અને આ લોકો નિઃસ્વાર્થે આવા તડકામાં પણ એ બાળકો અહીંયા સેવા આપે, ચા આપે છે, ઘણાને કોઈને પાણી, ત્યાં પાણીની વ્યવસ્થામાંય હોય છે, જમણવારની વ્યવસ્થામાંય હોય છે. તમે જોઈ શકો છો કે આ બાળકો અહીંયા દાદાના સાનિધ્યમાં સેવા આપે છે. મારું કહેવાનું એટલું જ છે કે આ બાળકોને પણ એટલું અહીંયા મંદિર પ્રત્યે એટલી લાગણી છે, ગામના છે, એ લોકો અહીંયા સેવા આપવા માટે સોમવાર અને મંગળવાર આખો દિવસ અહીંયા સેવા આ લોકો આપે છે. સુરાપુરા દાદાની જય.